જય હિન્દ મિત્રો, YouTube ની અંદર ક્વિક સ્ટડી ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચર ની અંદર ગુજરાતના ઇતિહાસના સંદર્ભે મિત્રો આપણે પ્રાચીન ગુજરાતના ઇતિહાસની પહેલા પ્રાગૈતિહાસિક કાળની આપણે શરૂઆત કરેલી હતી. એની અંદર નૂતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને પુરાતન પાષાણ યુગની વાત કરેલી. માનવી કઈ કયા સ્વરૂપે નૂતન પાષાણ યુગની અંદરથી શું પણ મળી આવ્યું, મધ્ય પાષાણ યુગની અંદર આપણે શું મળી આવ્યું અને પુરાતન પાષાણ યુગની અંદર માનવી કયા હથિયારો બનાવી, માનવીની જે પ્રવૃત્તિઓ છે, માનવી જેમ આગળ સમય જતા કેવી રીતે વિકાસ પામ્યો એ બધું આપણે આગળ ગયા લેક્ચરની અંદર જોયું. હવે પછીના લેક્ચરની અંદર આપણે મિત્રો વાત કરીએ તો પ્રાચીન ગુજરાતના ઇતિહાસ સંદર્ભે આપણે વાત કરવાની છે. પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ મિત્રો, પ્રાચીન ગુજરાતના ઇતિહાસ જ્યારે ભણતા હોય ત્યારે પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં સૌથી પહેલી અગત્યની એક ઘટના એટલે કે હડપ્પીય સભ્યતા. આ હડપ્પીય સભ્યતા સંસ્કૃતિની શોધ કેવી રીતે થઈ, કોણે હડપ્પી સભ્યતા સંસ્કૃતિના અવશેષો બહાર પાડ્યા, હડપ્પી સંસ્કૃતિના લક્ષણો કેવા હતા, કેવા નગર રચના હતી અને આ લોકો બંદર ઉપર કેવો વેપાર વસ્તુ વિનિમયથી પ્રથા કરતા હતા એ બાબતે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ મિત્રો. તો સૌથી પહેલા હડપ્પી સભ્યતાની શોધ કઈ રીતે અને કેવી રીતે થઈ મિત્રો. 1856 ની અંદર જ્યારે કરાચી થી લાહોર ની અંદર અથવા તો કરાચી અને લાહોર વચ્ચે જ્યારે ટ્રેનના રેલવેના પાટા નખાતા હતા એ સમયે બ્રિટિશ જનરલ એટલે કે જેનું નામ છે લોર્ડ કનિંગહામ અથવા તો જનરલ કનિંગહામ, એના પુરાતત્વ શાખાના વડા હતા. કરાચી અને લાહોર વચ્ચે જ્યારે રેલવેના પાટા નખાતા હતા તે સમયે હડપ્પી સભ્યતાની અંદર હડપ્પી સભ્યતાના અવશેષો મળી આવ્યા અને એના નગર રચના આ જોઈ અને જનરલ કનિંગહામ પુરાતત્વ શાસ્ત્રી વડા એટલે કે ત્યારબાદ એની પછી સર જોન માર્શલ જનરલ તરીકે આવે છે. સર જોન માર્શલ જ્યારે આ પુરાતત્વ શાખાના વડા તરીકે એક ભારતીયની પસંદગી કરે છે અને એ ભારતીય પુરાતત્વના વડા એટલે કે રખાલદાસ બેનર્જી. આ રખાલદાસ બેનર્જી મોહેંજો દરો આ નગરની શોધ કરે છે. ત્યાર પછી મિત્રો એ વસ્તુ પણ જોઈએ કે હડપ્પીય સભ્યતા હડપ્પા નામનું જે સ્થળ છે એ ભારતની અંદર અથવા તો વિશ્વની અંદર કઈ જગ્યાએ આવેલું છે. આ હડપ્પા સભ્યતાની અંદર હડપ્પા નામનું ગામ પાકિસ્તાનની અંદર મોન્ટેગોમરી જિલ્લાની અંદર એક હડપ્પા નામનું ગામ કે જે જગ્યાએથી હડપ્પા સભ્યતાના સૌ પ્રથમ અવશેષો આપણને સીધે પ્રાપ્ત થાય છે. સૌથી પહેલા મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે હડપ્પા નામ તો લઈએ છીએ, મતલબ હડપ્પાનો અર્થ શું થાય છે, હડપ્પા શબ્દનો અર્થ શું છે, તો એ પણ પહેલા વિસ્તૃત ચર્ચા કરી લઈએ મિત્રો કે હડપ્પા એક સિંધી શબ્દ છે. સિંધ પ્રાંતમાંથી આ સંસ્કૃતિની શોધ થાય એટલા માટે સિંધુ સંસ્કૃતિ કહી શકાય. હડપ્પી સભ્યતાનો જે હડપ્પા નામનો જે વર્ડ છે એ સિંધી એટલે કે સિંધી શબ્દ છે. આનો ગુજરાતી ભાષાની અંદર અર્થ એવો થાય છે કે શિવનું ભોજન. પરીક્ષાની અંદર આ પ્રશ્ન આપણા માટે મિત્રો આઈએમપી બની શકે છે. નીચેનામાંથી સિંધુ ખીણ સંસ્કૃતિના કયા નગરનો અર્થ શિવનું ભોજન થાય છે, તો મિત્રો પહેલો પ્રશ્ન ઓપ્શન આપ્યા હોય તો એમાં હડપ્પા આપણે ટીક કરી શકીએ. ત્યારબાદ મોહેંજોદરો નગર છે સિંધ પ્રાંતના લારખાના જિલ્લાની અંદર આ એક નગર છે. જ્યારે ખોદકામ કરવા દરમિયાન રખાદાસ બેનર્જીની અંદર અધ્યક્ષપણા એટલે વડપણ હેઠળ આ મોહેંજોદરો નગર રચનાની ઉત્ખનન કરતા આપણા નગર મળી આવ્યું. ત્યારબાદ મિત્રો હડપ્પી સભ્યતા જે છે
सिंधु संस्कृति सभ्यता ની અંદર આ હડપ્પા કેટલું વિસ્તરાત અને વિસ્તૃત ભારત ની અંદર ભારતના સંદર્ભે આપણે જોઈએ તો એક નજર આપણે ભારતના હડપ્પી સભ્યતાના નગરો ઉપર વસાવીએ હડપ્પી સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ હડપ્પી સભ્યતા ના નગરોની રચના હડપ્પી સભ્યતાના સમાજ વ્યવસ્થા કેવી હતી તે પણ આપણે એક વાત જોઈએ સૌથી પહેલા તો ભારતની અંદર ભારતના સંદર્ભે વાત કરીએ મિત્રો તો એક્ઝામની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન ઉત્તર આ દક્ષિણ આ પશ્ચિમ અને આ પૂર્વ પ્રશ્ન મિત્રો એમ પૂછાય કે હડપ્પી સભ્યતાનું ઉત્તર દિશાની અંદર આવેલું સ્થળ કયું છે તો અહીંયા મિત્રો જમ્મુ કાશ્મીરનું માંડા ત્યારબાદ મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે હડપ્પી સભ્યતાનું એટલે કે સિંધુખીણ સંસ્કૃતિનું દક્ષિણતમ સ્થળ કયું છે ભારતની અંદર તો મહારાષ્ટ્રનું દાયમાબાદ ત્યાર પછી પશ્ચિમતમ હડપ્પી સભ્યતાનું સ્થળ પૂછવામાં આવે મિત્રો તો બલુચિસ્તાનનું સુક્તા ગેન્ડો આવા ઘણા વર્ડ છે સુક્તા ગેન્ડો ત્યારબાદ મિત્રો પ્રશ્ન ત્યાં સુધી પૂછાય શકે કે હડપ્પી સભ્યતાનું પૂર્વોત્તમ સ્થળ કયું છે તો ઉત્તર પ્રદેશનું આલમગીરપુર આ મિત્રો દર વખતે એક્ઝામની અંદર એક ને એક ક્વેશ્ચન આની અંદરથી હોય જ છે કે હડપ્પી સભ્યતાનું ઉત્તરનું સ્થળ કયું છે તો જમ્મુ કાશ્મીરનું માંડા દક્ષિણતમ સ્થળ કયું છે તો મહારાષ્ટ્રનું દાયમાબાદ પશ્ચિમની અંદર બલુચિસ્તાનની અંદર આવેલું સુક્તા ગેન્ડોર અને પૂર્વની અંદર આવેલું ઉત્તર પ્રદેશનું આલમગીરપુર ત્યારબાદ મિત્રો આ હડપ્પી સભ્યતા જે છે એ કેટલા વિસ્તૃત વિસ્તારની અંદર ફેલાયેલી હતી હડપ્પી સભ્યતા ભારતની અંદર ફેલાયેલી છે ગુજરાતમાં ફેલાયેલી ભારતના અનેક રાજ્યોની અંદર ફેલાયેલી છે પાકિસ્તાનની અંદર ફેલાયેલી છે આ હડપ્પી સભ્યતાની અંદર આ હડપ્પી સભ્યતા છે એ કેટલા ક્ષેત્રફળની અંદર આવેલી છે તો આપણે એ પણ નજર પડી લઈએ હડપ્પી સભ્યતાનું ક્ષેત્રફળ 12,00,000 એટલે કે 12,99,600 ચોરસ કિલોમીટર મિત્રો જોતા એવું લાગે કે આ ભારત ઉપરાંત અન્ય દેશોની અંદર પણ આ સભ્યતાના વેપાર માર્ગે જળ માર્ગે રાષ્ટ્રીય જનમાર્ગે આ માણસો આટલી 12,99,600 કિલોમીટર ચોરસ ક્ષેત્રફળ આ સભ્યતા છે એ ધરાવતું હતું પ્રશ્ન એક મોસ્ટ અને આયર્પી પ્રશ્ન હડપ્પી સભ્યતા એટલે કે સિંધુખીણની સભ્યતા કયા આકારે ફેલાયેલી છે તો મિત્રો અહીંયા ત્રિકોણીય આ ક્વેશ્ચન છે એ ખૂબ જ આયમ્પી બને છે આપણા માટે મિત્રો પ્રશ્ન આજે સુધી એમ પૂછાય કે હડપ્પી સભ્યતાની અથવા તો સિંધુખીણ સભ્યતાની આકાર છે એ કયા આકારે ફેલાયેલી છે તો ત્રિકોણીય જેમ ભારતનો નકશો જે છે મિત્રો એ ભારતનો નકશો આપણને પૂછવામાં આવે કે ભારતનો નકશો છે એ કયા આકારે છે તો ભારતનો નકશો આવી રીતના છે ચતુષ્કોણ આકાર એવી રીતે તમને એમ પણ પ્રશ્ન પૂછાય કે હડપ્પી સભ્યતા સંસ્કૃતિ જે ફેલાયેલી છે એ કયા સ્વરૂપે છે કયા આકારે છે તો ત્રિકોણીય આકાર ત્યારબાદ મિત્રો હડપ્પી સભ્યતાના આ ચર્ચા કર્યા બાદ આપણે હડપ્પી સભ્યતાની સિંધુખીણની સભ્યતાની સંસ્કૃતિની અંદર એની સમાજ વ્યવસ્થા કેવી હશે એની ભોજન વ્યવસ્થા કેવી હશે રહેઠાણ કેવું હશે એ માણસો મનોરંજન માટે કેવી રીતે જીવતા હશે એની પાસે ઉપરાંત સાધનો કેવા હશે જમવા માટે શું કરતા હતા આ બધી વસ્તુની બાબત આપણે ઇન ડિટેલની ચર્ચા કરીએ હડપ્પી સભ્યતાની અંદર ઘણા બધા નગરો મળી આવ્યા ઘણા બધા ઉત્ખનન દરમિયાન ઘણા બધા અવશેષ પણ આપણે મળી આવ્યા હડપ્પી સભ્યતા
સૌથી પહેલા તો હડપ્પી સભ્યતાની અંદર આપણે વાત કરીએ તો આ સભ્યતાના નિર્માતા કોણ હતા? સભ્યતાના નિર્માતા કોણ હતા? હડપ્પી સભ્યતાના નિર્માતા આપણે કઈ રીતે ડિસાઈડ કરી શકીએ મિત્રો? તો હડપ્પી સભ્યતાના અવશેષો ઉપરથી એવું જાણવા મળ્યું કે હડપ્પી સભ્યતાના સંસ્કૃતિના જે માણસો હતા એ દાંતવાની પ્રથાની અંદર માનતા હતા, એટલે કે માણસોના હાડપિંજર અવશેષો સ્વરૂપે મળ્યા, એટલે આપણે એવું ડિસાઈડ કરી શકીએ. ઇતિહાસકારો એવું કહે છે કે સબ દતાયેલા સબ ઉપરથી માણસોના હાડપિંજર ઉપરથી એવું કહી શકાય કે સિંધુ ખીણ સભ્યતાના અથવા તો હડપ્પી સભ્યતાના જે લોકો હતા એ દ્રવિડો માનવામાં આવે છે. દ્રવિડો માનવામાં આવે છે. ત્યારબાદ બીજું, આ સિંધુ ખીણ સભ્યતાના સંસ્કૃતિના સંદર્ભે એક વાત કરીએ તો હડપ્પી સભ્યતાનું સૌ પ્રથમ એવું કયું અવશેષ હતું કે જે આપણને સૌ પ્રથમ મળી આવેલું હતું? તો અત્યારે આપણે વિગતે ચર્ચા કરીએ. અવશેષ મિત્રો, હડપ્પી સભ્યતાની અંદર ભારતની અંદર જો કોઈ સૌ પ્રથમ અવશેષ મળી આવ્યું હોય તો એ અવશેષ છે કાચી ઈંટ. કાચી ઈંટ. પ્રશ્ન એ થાય કે આ કાચી ઈંટ કઈ જગ્યાએથી મળી આવેલી હશે? મિત્રો, સિંધુ ખીણ સભ્યતાની અંદર આપણે ગુજરાતના ઇતિહાસના સંદર્ભે આપણે જ્યારે વાત કરશું તો સિંધુ ખીણ સભ્યતાના અથવા કે હડપ્પી સભ્યતાના સૌ પ્રથમ એવું સ્થળ છે રંગપુર, જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે. 1971 ની અંદર કાચી ઈંટ અવશેષ સ્વરૂપે રંગપુરની અંદરથી મળે છે. જ્યારે આપણે ગુજરાતના હડપ્પી સભ્યતાના નગરો વિશે જ્યારે ચર્ચા કરીશું ત્યારે રંગપુરને આપણે અભ્યાસ તરીકે લેશું. ત્યારબાદ ભોજન વ્યવસ્થા અથવા તો સમાજ વ્યવસ્થા કેવી હતી? સમાજ વ્યવસ્થા, હડપ્પી સભ્યતાની સમાજ વ્યવસ્થાઓ કેવી હતી? હડપ્પી સભ્યતાની અંદર કેવા રીતે વિધવાનો કેવી રીતે, વિધવાનના નગરો કેવા હતા, વ્યવસાયોના નગર કેવા હતા, શ્રમજીવો કેવી રીતે જીવતા હતા, મજૂર વર્ગ કેવી રીતે રહેતો હતો, આ બધી બાબતની અંદર ઇતિહાસકારોએ ચાર વર્ગની અંદર ડિવાઈડ કરેલા છે. પહેલું, વિધવાનો માટે, વિધવાનો માટે. બીજું છે યોદ્ધાઓ માટે, જે સુરવીરો છે, જે તીક્ષ્ણ હથિયારદાર બનાવે છે, જે યુદ્ધો માટે કામ આવે છે. ત્રીજું, વ્યવસાયી માટે, વ્યાપાર વિનિમયની પ્રથા, વસ્તુ વિનિમયની પ્રથા ઉપર સૌ પ્રથમ હડપ્પી સભ્યતાએ શરૂઆત કરેલી વ્યવસાય માટે. ચોથું, શ્રમજીવીઓ માટે, મજૂરો માટે, શ્રમજીવીઓ માટે. અનેક અનેક કાર્યશૈલીની અંદર જ્યારે શ્રમજીવીની કે મજૂરોની જરૂર પડે છે એનો વર્ગ પણ અલગ હતો. આ ચાર વર્ગ પ્રમાણે સમાજ વ્યવસ્થાઓ ગોઠવાયેલી હતી. ત્યારબાદ મિત્રો, હડપ્પી સભ્યતાની આ સમાજ વ્યવસ્થા પછી આપણને એની રાજ વ્યવસ્થા જોઈએ, એની ભોજન વ્યવસ્થાઓ જોઈએ, એની મનોરંજન અને સાંસ્કૃતિક પદ્ધતિઓ પણ ઉપર નજર ફેરવીએ. એની ભોજન વ્યવસ્થા, સિંધુ ખીણ સભ્યતાના માણસો ખાવા માટે શું ઉપયોગમાં લેતા હતા? સિંધુ ખીણ શાકાહારી હતા કે માંસાહારી હતા? આ બાબતોની ચર્ચા આપણે આમાં કરીએ ભોજન વ્યવસ્થાની અંદર. હડપ્પી સભ્યતાના જે લોકો હતા એ શાકાહારી પણ હતા અને માંસાહારી પણ હતા. શાકાહારી અને માંસાહારી હડપ્પી સભ્યતાના લોકો છે એ શાકાહારી હતા, પણ શાકાહારી તરીકે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા? જમવા માટે કઠોળ, તો કઠોળની અંદર કયું? લીલોત્રીશ, તો લીલોત્રીશની અંદર કયું? ત્યારબાદ માંસાહારીની અંદર કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા? તો શાકાહારીની દ્રષ્ટિમાં ઘઉં અને જવનો મુખ્યત્વે ઉપયોગ હડપ્પી સભ્યતાના લોકો કરતા હોવાનું ઇતિહાસકારો જણાવે છે. ત્યારબાદ માંસાહારી, માંસાહારીની અંદર માછલીઓ, મત્સ્ય ઉત્પાદન અથવા તો માછલી ને માંસાહારી તરીકે, ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હતા. ત્યારબાદ
આ ભોજન વ્યવસ્થા એ લોકો હળકે સુભ્યતાના લોકો ઘઉં જવ અને માંસાહારી તરીકે માછલીનો ઉપયોગ કરતા. ત્યારબાદ ભોજન વ્યવસ્થા જોયા બાદ એની મનોરંજન પ્રવૃત્તિ ઉપર એક નજર પડાવીએ. હડપ્પા સભ્યતાના લોકો મનોરંજન તરીકે શું ઉપયોગમાં લેતા હશે તે ખાસ અને જાણવા જેવી બાબત છે. મિત્રો, હડપ્પા સભ્યતાના લોકોને મનોરંજન માટે શિકાર પ્રવૃત્તિઓ પસંદ હતી. શિકાર પ્રવૃત્તિ, આ શિકાર પ્રવૃત્તિઓ એ લોકો મનોરંજન તરીકે ઉપયોગમાં લેતા હતા. ત્યારબાદ શિકાર પ્રવૃત્તિ ઉપયોગમાં લેતા હતા. ત્યારબાદ પાસાની રમત, પાસાની રમત, આ પાસાની રમત એ રમત એની મુખ્ય રમત ગણવામાં આવતી હતી. મુખ્ય રમત ગણવામાં આવતી હતી. આ અવશેષો ત્યાં સુધી મળે છે જ્યાં સુધી આપણે લોથલ જ્યાં સુધી આવશે ત્યારે લોથલ ની અંદર એક બાબત હું તમને જણાવીશ કે શતરંજના અવશેષો, શતરંજની રમત ના અવશેષો આપણે લોથલ ની અંદર થી મળે છે. ત્યારબાદ આ મનોરંજનની પ્રવૃત્તિ જોયા બાદ આર્થિક વ્યવસ્થાઓ, આર્થિક વ્યવસ્થા હડપ્પા સભ્યતાની આર્થિક વ્યવસ્થાઓ કેવી હતી, તો હડપ્પા સભ્યતાની અંદર એની આર્થિક એટલે કે હડપ્પા સભ્યતાના લોકો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા હતા, નદી કિનારે રહેતા હતા તો કેવી રીતે રહેતા હતા અને વેપાર વસ્તુ વિનિમયની પ્રથાથી પૈસા કમાવા, આ તે બધી વસ્તુઓ આર્થિક વ્યવસ્થાની અંદર આવે. તો જોઈએ હડપ્પા સભ્યતાના લોકો, લોકો પાસે બળદ ગાડી હતી, એક ગાડી હતી, ત્યારબાદ એક સિંગી ગેંડા, એક સિંગી ઘોડા, ઘોડાથી તો હડપ્પા સભ્યતાના લોકો અજાણ હતા. બે આઈએમપી ક્વેશ્ચન બને છે અહીંયાથી કે હડપ્પા સભ્યતાના લોકો કયા પ્રાણીથી અજાણ હતા, તો એ છે ઘોડો. ત્યારબાદ હડપ્પા સભ્યતાના લોકો કયા ધાતુથી અજાણ હતા, તો એ છે લોખંડ. આ બે વસ્તુ મિત્રો ખૂબ જ આઈએમપી છે અને વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન, એટલે કે આર્થિક વ્યવસ્થાની અંદર માણસો કેવી રીતે વેપાર વસ્તુ વિનિમયની પ્રથા હતી, એટલે કે જ્યારે એક વસ્તુ હું તમને આપું અને તમે મને બીજી વસ્તુ આપો, આ વસ્તુ વિનિમયની પ્રથાથી હડપ્પા સભ્યતાના લોકો વસ્તુ વિનિમય વેપારની પ્રથાથી જ્યારે પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારબાદ ખેતરો ખેડી, હળ અને બળદ જેવી વ્યવસ્થાઓ પણ હતી, ઉપરાંત ઘણી બધી વ્યવસ્થા અને સાધન પ્રવૃત્તિથી માણસો છે પોતાના આપલે વિનિમય પ્રથાથી બંદર ઉપર વહીવટ કરી બંદરને વસ્તુ વિનિમયની પ્રથાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આર્થિક વ્યવસ્થાની અંદર કપાસની ખેતીથી તેઓ જાણીતા હતા, કપાસની ખેતી કરતા. ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ માટે બળદ, બળદ ગાડી, બળદ ગાડા, બળદ ગાય, પશુપાલનની પ્રવૃત્તિઓથી લોકો છે પોતાની આર્થિક વહીવટ અને આર્થિક જીવનની અંદર પોતે પ્રવૃત્તિઓ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા. ત્યારબાદ આ આર્થિક વ્યવસ્થા જોયા પછી હડપ્પા સભ્યતાની અંદર આર્થિક વ્યવસ્થા જોયા પછી તેમની સાંસ્કૃતિક સાધનો એટલે કે પહેરવા માટે તે લોકો કેવા વસ્ત્રો પહેરતા, પહેરવેશ જોઈએ આપણે એનો, પહેરવેશ, પહેરવેશની અંદર સ્ત્રીઓ લિપસ્ટિકનો યુઝ કરતી હતી, લિપસ્ટિક, ઊનના કાપડ, સુતરાઉ કાપડ, ઊનના કાપડ, સુતરાઉ કાપડ, લિપસ્ટિક, આવી ઘણી બધી વસ્તુઓથી સ્ત્રીઓ સૌંદર્ય પોતાના સંસાધનોની પ્રવૃત્તિઓ કરી કરી અને પહેરવા હડપ્પા સભ્યતાના માણસો કેવી રીતે સાંસ્કૃતિક સાધનોથી આગળ જતા હતા પોતાની પ્રવૃત્તિઓની અંદર. હડપ્પા સભ્યતાની આ મુખ્ય લાક્ષણિકતાઓ હતી. ત્યારબાદ મિત્રો હવે આપણે હડપ્પા સભ્યતાની અંદર, હડપ્પા સભ્યતાની અંદર આપણે આટલી વસ્તુ જોયા બાદ હડપ્પા સભ્યતા કેવી રીતે વિસ્તરેલી એ આપણે જોયું, કેટલો એનો ક્ષેત્રફળ છે એ જોયું, કયા આકારે ફેલાયેલી છે એ જોયું, ભારતના સંદર્ભની અંદર ઉત્તરમાં શું છે, દક્ષિણમાં કયું સ્થળ છે, પશ્ચિમમાં કયું સ્થળ છે, પૂર્વમાં કયું સ્થળ છે. ત્યારબાદ હડપ્પા સભ્યતાના નગર વહીવટ કેવો હતો, હડપ્પા સભ્યતાની અંદર
પહેરવેશ એને સાંસ્કૃતિક સાધનો આર્થિક વ્યવસ્થા એની રાજ વ્યવસ્થાઓ આ બધું જોયા બાદ હવે આપણે મિત્રો હડપી સભ્યતાના કયા કયા નગરો ગુજરાતના સંદર્ભમાં કયા કયા નગરો આપણે વિસ્તૃતથી જોવાના છીએ એ આવતા લેક્ચરની અંદર આપણે મિત્રો જોઈશું. ત્યારબાદ આગળની અંદર હડપી સભ્યતાના કેટલા નગરો છે એની વહીવટની વાત કરશું. ધોળાવીરા છે, દેસણપર છે, રગપુર છે, લોથલ છે, આવા અનેક વિડીયોની આપણે અનેક નગરોની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. નેક્સ્ટ વિડીયોની રાહ જુઓ. જય હિન્દ, જય ભારત.